नमस्कार मित्रों, हाल में गीर सोमनाथ थी जे दुखद समाचार सामे आव्या छे। पिताए पोतानी दीकरीनी जे बलि चढ़ावी छे ते संपूर्ण जे समाचार छे तेने लई अत्यारे तमने आखी जे संपूर्ण घटना कई रीते बनी छे आखी घटना विषे तमने अत्यारे वात करूं ते पहेला जरूरथी एक विनंती करीश के जरूरथी आ वीडियो ने तमे लोको पूरो जोजो जेथी संपूर्ण आखी घटना तमने समझाई जाय। दीकरी पिता माटे वहालनो दरियो होय छे, परंतु गीर सोमनाथ माथी केवी घटना सामे आवी छे के जे अंगे सांभळी वाची अने लोकोना रुवाड़ा उभा थई रह्या छे। आखा गुजरातमां आ समग्र घटनाने लई अने रोष જોવા મળી રહ્યો છે। गीर सोमनाथना तलालाना धावागीर गाममां भावेश अकबरी नामना शख्से पोतानी 14 वर्षनी बाळकीनी आठमा धोरणमां भणती हती रात्रे बलि चढ़ावी होवानी घटना सामे आवी छे। हालमां आ घटना पगले समग्र पंथकमां एरोराटी मची गई हती अने हालमां आ घटना अंगे तमने वात करूं आगळ। पोलीस ने बातमी मळी हती के गीर सोमनाथ तालालाना धावागीर गाममां भावेश अकबरी नामना शख्से पोतानी 14 वर्षनी बाळकीने 8 नोरतानी रात्रे बलि चढ़ावी छे। अहीं विधि कर्या बाद किशोरी ने जीवित करवानो पण प्रयत्न करवामां आव्यो हतो, जे मोटो एक खुलासो थयो छे। हालमां आ समग्र घटनाने लई मोटा समाचार पण आगळ सामे आवी रह्या छे। मृतदेहने 4 दिवस सुधी ગોધડામાં વીંટાળી અને રાખવામાં આવ્યો હતો। મિત્રો, ખૂબ જ ગુજરાતમાંથી પહેલી એવી દુઃખદ ઘટના સામે આવી છે। આ ઘટના અંગે એસપી મનોહરસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદ આયોજિત કરી હતી અને જણાવ્યું હતું કે ભાવેશ અકબરી નામનો વ્યક્તિ સુરતનો રહેવાસી છે, પરંતુ છેલ્લા 8 મહિનાથી અહીં પોતાના વતનમાં રહી રહ્યો છે। બાળકીના મોત અંગે તે ગોળ ગોળ નિવેદન આપી રહ્યો છે। બે કોથળા અને એક રાખ ભરેલી પ્લાસ્ટિકની થેલીમાંથી તેમની લાશ મળી છે। હાલમાં આ સમાચાર જે સામે આવ્યા છે, રાખ અને કપડાં મળી આવ્યા છે। આ ઘટના વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવી છે, જે આ સમગ્ર ઘટના કોઈ તાંત્રિક વિધિના કારણે કરવામાં આવી છે તેવા સમાચાર મળી રહ્યા છે। જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ ઘટનાની મુલાકાત કરી હતી। તાંત્રિક વિધિ વિધાનથી આ દીકરીનો જીવ લેવામાં આવ્યો છે। આવી તાંત્રિક અંધશ્રદ્ધાના વિશ્વાસમાં આવી અને પિતાએ પોતાની દીકરીનો જીવ ગુમાવ્યો છે। ભગવાન આ દીકરીની આત્માને શાંતિ મળે તે માટે કોમેન્ટમાં ઓમ શાંતિ લખો અને જરૂરથી આ દીકરીના ન્યાય માટે તમે કોમેન્ટની અંદર શું કહેશો કોમેન્ટ કરો અને જેમ બને તેમ તમારા પરિવાર દરેક મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો, જેથી કરી આ દીકરીને ન્યાય મળવા માટે લોકો સુધી સંદેશ પહોંચે। ધન્યવાદ મિત્રો, હું જીગર ધામેલિયા અહીં સમાપ્ત કરીશું। જય હિન્દ, જય ભારત।